बनासकांठा जिल्लाना धानेरा प्राथमिक शिक्षक घटक द्वारा धानेरा मामलतदार अने शिक्षण अधिकारीने आवेदनपत्र आपी रजूआत કરવામાં આવી હતી। धानेरा तालुकामां प्राथमिक शाळामां शिक्षकनी फरज निभावता शिक्षकोना प्रश्नोने लई धानेरा तालुका प्राथमिक शिक्षण अधिकारीने लेखितमां रजूआत करी सत्वरे प्रश्नोनो हकारात्मक जवाब मळे ते मामले रजूआत कराई हती, जेमां शिक्षकोनी प्रथम उच्चतर दरखास्त माटेनी रजूआत साथे पुरवणी बिल मंजूर करवा माटेनी रजूआत सहित प्राथमिक शाळाना शिक्षकोना पडतर प्रश्नो विशे रजूआत कराई हती। आ उपरांत प्राथमिक शिक्षक घटक संघ द्वारा धानेरा इन्चार्ज मामलतदार धीरुभाई पंचालने કોકિંગ કોસ્ટના નાણાં શાળાની SMCEના બેંક ખાતામાં જમા કરાવવા માટે તેમજ પ્રાથમિક શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોકિંગ કોસ્ટના નાણાં SMCના બેંકના ખાતામાં જમા કરાવવામાં આવે તો શિક્ષકોને વહીવટી કરવો સરળ બને તેમ છે અને સરકારની યોજનાનો લાભ બાળકો સુધી પહોંચાડવામાં પણ સરળતા થાય તેમ છે, જેને લઈ ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘના પ્રમુખ જેસુંગભાઈ હળિયા સાથે મંત્રી મુકેશભાઈ સોલંકી સહિત શિક્ષકોએ રજૂઆત કરી હતી। કોરોના વાયરસની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત શિક્ષકો સાથે આ રજૂઆત કરવામાં આવી હતી। ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણને લગતા પ્રશ્નો અનુસંધાનમાં અમે આજે માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને લગભગ 6 પ્રકારના પ્રશ્નોનો એક લેટર આપ્યો છે, જે સત્વરે એને રજૂઆત કરી અને નિકાલ લાવવા માટે પ્રયત્ન કરવા માટે પણ સાહેબે ખાતરી આપી છે। ત્યારબાદ નવા વરેલા અહીં નવા નિમણૂક જેથી આવેલા છે માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબનું પણ અમે અમારી ટીમ સાથે મંત્રી શ્રી મુકેશભાઈ સોલંકી અને અમારા સંઘના હોદ્દેદારો સાથે અમે આજે સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી। ત્યારબાદ માન્ય મામલદાર સાહેબની પણ જે MDMના લગતા પ્રશ્નોના અનુસંધાનમાં પણ એક લેટર આપ્યો છે કે ભાઈ એ બાળકોને જે કુકિંગ કોર્સના પૈસા છે એ SMCEમાં રખવાથી જે બાળકોને એ ઝડપથી એનું વહીવટી પ્રક્રિયા વગર એ બેંક એકાઉન્ટમાં જમા થાય એના માટે અમે સૌ સાથે મળીને એ રજૂઆત કરી છે અને સાહેબ સરથી સારો એવો પ્રત્યુત્તર મળ્યો છે અને ધાનેરા તાલુકામાં શિક્ષણનું સારું એવું કાર્ય થઈ રહ્યું છે। એમાં સીઆરસી મિત્ર મારફતે પણ કેટલાક પ્રકારની શું કહેવાય રેલીઓ કરી અને ગામડે ગામડે સુધી એ બાળકોના પ્રચાર પ્રસાર માટે શિક્ષક દ્વારા સુધી પહોંચે બાળકો સુધી પહોંચે શહેરી શિક્ષણ સારું થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે। એ અનુસંધાનમાં અમે સંગઠન વતી પણ એમને BRC CRC મિત્રોને અને તમામ શિક્ષક મિત્રો જે સરસ કામ કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ।